વડાપ્રધાન મોદી સાથે મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુલાકાત કરી અને તે બાદ નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર અને અશોક ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા. આશરે 45 મિનિટ સુધી ચાલેલી બેઠકમાં મરાઠા અનામત પર ચર્ચા કરાઈ. પીએનબી કૌભાંડના ભાગેડુ મેહુલ ચોકસી પર આજે ડોમિનિકાની હાઈકોર્ટમાં થશે સુનાવણી. મેહુલ ચોકસીએ દાવો કર્યો છે કે તેમને જબરજસ્તી એન્ટીગુઆથી ડોમિનિકા લઈ જવાયા હતા, આથી તેમણે કોઈ નિયમનો ભંગ નથી કર્યો. કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચેનો વિવાદ શાંત પડી રહ્યો છે. ટ્વિટરના પ્રવક્તાએ નિવેદન આપતા કહ્યું છે કે ટ્વિટર પહેલાથી જ ભારત સરકારના નિયમોનું પાલન કરી રહ્યું છે અને આગળ પણ ભારત સરકારના ગાઈડલાઇન્સનું પાલન કરતું રહેશે. બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીએ ટીએમસી સાંસદ નુસરત જહાં પ્રેગ્નન્ટ હોવાનો દાવો કર્યો છે. જોકે નુસરતના પતિ નિખિલે કહ્યું કે આ બાળક તેમનું નથી, તેઓ લાંબા સમયથી અલગ રહે છે. રિપોર્ટ્સ પ્રમાણે નુસરત હાલ ભાજપ નેતા યશદાસ ગુપ્તા સાથે રિલેશનશીપમાં છે. ઉત્તરપ્રદેશમાં આગ્રાની પારસ હોસ્પિટલના સંચાલકનો વીડિયો જેમાં ઓક્સિજનના સપ્લાય બંધ થતા 22 દર્દીના મોતનો દાવો કરાયો. ડોક્ટર પર ખાનગી હોસ્પિટલમાં સંક્રમિત 22 દર્દીઓના મોત નિપજાવવાનો આક્ષેપ લગાવ્યો. ઉત્તરપ્રદેશમાં અનલોક પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, ત્યારે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર આજથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું. મંદિરમાં ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં કોરોનાના કેસમાં હવે ઘટાડો જોવા મળ્યો. કોરોનાના કેસ ઘટાડા જમ્મુના માનસર રોડ નિર્માણ કાર્ય પર શરૂ કરવામાં આવ્યું. સ્થાનિકોએ ઉપરાજ્યપાલનો આભાર વ્યક્ત કર્યો. મુંબઈના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ જોવા મળ્યો. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા. ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત પડ્યું. ભારતમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે. બ્રિટન અને બ્રાઝિલથી આવેલા લોકોમાં મળ્યો નવો વેરિયન્ટ. નવો સ્ટ્રેન ડેલ્ટા વેરિયન્ટ જેટલો જ ખતરનાક હોવાનો ખુલાસો. દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી છે. દેશમાં કોરોનાના 87,295 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા, જ્યારે કે 2,115 લોકોના મોત થયા. એક દિવસમાં કોરોનાથી 1.85 લાખથી વધુ દર્દીઓ સાજા થયા. કોરોનાનું સંક્રમણ ઘટતા રાજસ્થાન સરકારે પણ લોકડાઉનમાં છૂટછાટ આપી. બજારો હવે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સરકારી અને ખાનગી કચેરી સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી 50% કર્મચારીઓ સાથે ખુલ્લી રહેશે, તો રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને મંજૂરી નથી અપાઈ. ઉત્તરપ્રદેશ હવે સંપૂર્ણ અનલોક. રાજ્યના તમામ જિલ્લાઓમાંથી કોરોના કર્ફ્યુ હટાવવામાં આવ્યો. જોકે રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે. હવે સાંજે 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લાગુ રહેશે. ઉત્તરપ્રદેશમાં લખનૌમાં વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ એન્ટીબોડી ન બનનારી ચોંકાવનારી બાબત સામે આવી છે. મેડિકલ કોલેજના બ્લડ એન્ડ ટ્રાન્સફ્યુઝન ડિપાર્ટમેન્ટની સ્ક્રીનિંગમાં 7% લોકોને રસી અપાઈ હતી. એન્ટીબોડી કેમ ન બની તેને લઈને તબીબોએ રિસર્ચ હાથ ધર્યું. કોરોના વેક્સિન કોવિશિલ્ડને લઈને કેન્દ્ર સરકારે ફરી એકવાર નિયમ બદલ્યો છે. વિદેશ જવા માંગતા લોકોને કોવિશિલ્ડનો બીજો ડોઝ 28 દિવસ બાદ મળશે. મહત્વનું છે કે સામાન્ય જનતાની 84 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવે છે. કોરોનાને લઈને ફરી એકવાર WHOનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ચીન પર વાયરસની ઉત્પત્તિ અને વધુ આંકડા રજૂ કરવા માટે દબાણ ન કરી શકાય. સાથે જ કહ્યું કે વાયરસ ક્યાંથી આવ્યો અને દુનિયાભરમાં કેવી રીતે ફેલાયો તેની તપાસ ચાલુ રહેશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રસીકરણ અંગે વડાપ્રધાનની જાહેરાતને આવકાર આપ્યો. ડેપ્યુટી સીએમએ સ્પષ્ટતા કરતા કહ્યું કે કેન્દ્રના નિર્ણયથી રાજ્યના 3.5 કરોડ યુવાનોને રસીનો લાભ મળશે. રાજ્ય સરકાર પરના ભારણમાં ઘટાડો થશે. રાજ્યમાં સતત ઘટી રહ્યું છે કોરોનાનું જોર. રાજ્યમાં 978 નવા કેસ નોંધાયા છે, તો કોરોનાથી વધુ 11ના મોત થયા. રાજ્યનો કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 9,944 પર પહોંચ્યો, તો સારવાર બાદ 2,613 લોકોને રજા અપાઈ. હજુ સુધીમાં 7,90,000થી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી. વડોદરામાં કોરોનાના સૌથી વધારે 181 કેસ નોંધાયા, જેમાં શહેરના 131 અને જિલ્લાના 50 દર્દી. કોરોનાથી વધુ 1 દર્દીનું મોત થયું, જ્યારે કે સારવાર બાદ 754 દર્દીઓને રજા અપાઈ, જેમાં શહેરના 471 અને જિલ્લાના 283 દર્દી. અમદાવાદમાં પણ ઘટ્યું કોરોનાનું જોર. અમદાવાદમાં નોંધાય 120 નવા કેસ, શહેરના 113 અને જિલ્લાના 7 દર્દી. કોરોનાથી વધુ 3ના મોત થયા છે, જ્યારે કે સારવાર બાદ 313 દર્દીઓને રજા અપાઈ, શહેરના 306 અને જિલ્લાના 7 દર્દી.
सूरत में कोरोना जोर घट्यू है। सूरत में कोरोना ने 115 नवा केस, जमा शहर 74 और जिला 39 दर्द कोरोना की वे दर्द जीव गयो, जारी के सार बाद 183 दर्द ने रजा अपाई, जमा सूरत शहर 104 और जिला 79 दर्द। राजकोट में कोरोना जोर घट्यू है। राजकोट में कोरोना 47 नवा केस सामने आया, शहर 24 और जिला 23, जारी के 34 दर्द ने रजा अपाई, जमा शहर 14 और जिला 20। राज्य में कोरोना करता म्यूकोरमाइकोसिस से 5 गणा वधारे दर्दियों ना मौत थई रहा है। रोज सरेराश 11 दर्दियों ना मौत। सूरत और भावनगर में सौथी वधारे मौत, 20 जिला में 4285 दर्दी दाखल, जारी गुजरात में 5491 में 849 दर्दी साजा थया। कोरोना की तीजी वेव सामे गुजरात सरकारे तैयारी आदरी, गुजरात चेम्बर ऑफ कॉमर्से नाणा प्रधान निर्मला सीतारमण ने रजूआत करी छे। तबीबी साधनों पीएसए प्लांट्स ना रोकाण पर पहला वर्षे 100% डेप्रिशिएशन माफ करवानी रजूआत, जेथी रोकाण अने प्रोत्साहन मळे। हवे कोरोना संक्रमण हळवू थता अमदावादनी सरकारी कचेरीओनुं काम राबेता मुजब शुरू थयुं छे। शहर में 21 आधार कार्ड सेंटरनी कामगीरी शुरू कराई, नवी अरजी स्वीकारवाथी लईने कार्ड इश्यू करवानी तमाम कामगीरी शुरू। अमदावादनी असारवा सिविल होस्पिटलमां 2 महीना में 950 થી વધુ મ્યુકોરમાઇકોસિસ ના દર્દીઓની સારવાર કરવામાં આવી। સિવિલા ઈએનટી વિભાગના તબીબોએ 550 થી વધુ સર્જરી કરી, લાઈફ સેવિંગ લાઇફોસોમલ ઇન્જેક્શન વિતરણ માટે 5 નિષ્ણાંત તબીબોની કમિટીની રચના કરાઈ। અમદાવાદમાં 3 મહિના બાદ એમટીએસ અને બીઆરટીએસ ફરી શરૂ થતા નાગરિકોને લાભ મળ્યો છે। ફરી સેવા શરૂ થયાના પહેલા દિવસે એમટીએસની રૂપિયા 3,45,000ની આવક થઈ, જ્યારે બીઆરટીએસની 3,57,000ની આવક। એમટીએસમાં 44,000થી વધુ, જ્યારે બીઆરટીએસમાં 28,000થી વધુ મુસાફરોએ યાત્રા કરી। રાજકોટમાં કોરોનાના મૃત્યુ આંકમાં રાહત મળી, કોરોનાથી વધુ 2 દર્દીઓના મોત થયા, આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે। રાજકોટમાં ત્રીજી લહેર પહેલા સુપર સ્પ્રેડરને સુરક્ષિત કરવા પ્રયાસ, રૈયા રોડ પર શાક માર્કેટમાં આરએમસીની ટીમ ફેરિયાઓને રસી લેવા જાગૃત કરી રહી છે। શહેરમાં 5,000 થી 6,000 સુપર સ્પ્રેડર હોવાનું સામે આવ્યું। રાજકોટના કુવાડવા રોડ પર સ્થિત ડીમાર્ટનો વિડીયો વાયરલ થયો, ખરીદી માટે આવેલા ગ્રાહકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો ભૂલ્યા, કોરોના જતો રહ્યો હોય તેમ લોકો બેફિકર જોવા મળ્યા। રાજકોટના ધોરાજી તાલુકાના ભૂતવડની સરસ્વતી વિદ્યાપીઠમાં મંજૂરી વગર મેસેજ કરી 50 થી 60 જેટલા વિદ્યાર્થીઓને બોલાવી પરીક્ષા લેવાઈ હોવાનું સામે આવ્યું। પરીક્ષા દરમિયાન કોરોના ગાઇડલાઇનનું પાલન ન થયું, સંસ્થા દ્વારા પૂર્વ પ્લાનિંગથી પરીક્ષા લેવાઈ હોવાનું રટણ કરવામાં આવ્યું।